आज वडोदरा महानगर पालिका की ओर से एक संकलन बैठक आयोजित हुई थी, जिसमें ग्रीन बेल्ट के प्लॉट के मुद्दों पर चर्चा की गई। इस बैठक में कई विधायकों की उपस्थिति रही और उनकी ओर से ग्रीन बेल्ट के प्लॉट के मुद्दे पर एक संयुक्त निवेदन भी दिया गया है। वडोदरा महानगर पालिका की ओर से बीते कई वक्त से ग्रीन बेल्ट के प्लॉट को लेकर चर्चाएं की जा रही थी। पालिका की एक बैठक आज आयोजित हुई थी, जिसमें ग्रीन बेल्ट के प्लॉट का मुद्दा उठाया गया। इस मौके पर मौजूद विधायक जितेंद्र सुखड़िया, शैलेश मेहता, मनीषा वकील और सीमाबेन मोहिले ने एक संयुक्त निवेदन भी दिया है, जिसके मुताबिक उनका ये कहना है कि पालिका को ग्रीन बेल्ट के प्लॉट वापस दे देने चाहिए, क्योंकि पालिका की ओर से अवैध तरीके से ये प्लॉट लिए गए हैं, जिन पर उनका कोई अधिकार नहीं है। विधायक जितेंद्र सुखड़िया ने यह भी कहा है कि प्लॉट पर इस तरह ताले लगाने का पालिका का कोई अधिकार नहीं है और प्लॉट वापस लेने के मुद्दे मेयर ने हमसे सलाह मशवरा भी नहीं किया था। जे रीते आप सब जानो छो कि 46 प्लॉट की बात माटे कॉर्पोरेशन ने जारे नोटिसो आपी और नोटिसो आप्या बाद घना बधा प्लॉट एवा हता जेनी पर कोईपण प्रकार की कार्यवाही थई नहोती। घना प्लॉट एवा छे के जेनी पर योग्य मात्रा करता वधु बांधकाम पण जोवा मळ्युं हतुं, अथवा तो केटलाक प्लॉट एवा हता के जेनो सार्वजनिक लोको उपयोग न करी शके ए त्यारे संस्थाओ त्यां ताळुं पण मारती हती, त्यारे कॉर्पोरेशने तमाम प्लॉट परत लई लीधा छे। आजे कॉर्पोरेशनना ताबा हेठळ तमाम प्लॉट छे अने જ્યારે ધારાસભ્યશ્રીઓએ સાંસદશ્રીએ પણ જે તે વખતે રજૂઆત કરી હતી અને અમે પણ આ વિષયની અંદર ચિંતા કરી હતી અને ત્યારબાદ જ પછી બધાની સહમતી લઈને બધા જોડે વાત કરીને અમે આ પ્લોટ પરત કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે। માનનીય ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા સાથે પ્લોટ પરત લેતા પહેલાં કયા પ્લોટની અંદર શું બાંધકામ કર્યું છે, કેટલી યોગ્ય માત્રા હતી, આ વિષય લઈને વાતચીત કરવામાં આવી છે। ત્યારબાદ જ સમગ્ર પ્લોટોનો નિર્ણય કરવામાં આવ્યો છે। કદાચ જે દિવસે પરત લીધા એ દિવસે કદાચ ચર્ચા ન કરી હોય, પરંતુ એની પહેલાં જે પ્લોટની વાત છે એની અંદર કેટલું યોગ્ય માત્રામાં બાંધકામ હોવું જોઈએ અને કેટલું બાંધકામ છે એ દિશાની અંદર અમારી પાસે જે ડોક્યુમેન્ટ અવેલેબલ છે એ મુજબ એ યોગ્ય માત્રા કરતાં વધારે બાંધકામ છે એવું સ્પષ્ટ દેખાઈ આવતા તમામ પ્લોટો અમે પરત લીધીશું। જે રીતે એમને રજૂઆત કદાચ આ સંકલનમાં પણ કરી હશે, પરંતુ અમે સામૂહિક પ્રક્રિયામાં માનનાર લોકો છીએ, ત્યારે પક્ષની સંકલન થાય અથવા સીએમ સાહેબની હાજરીમાં સંકલન થાય, જેમાં પણ થાય એમાં યોગ્ય નિર્ણય આવશે। કદાચ એવું કહી શકાય કે જ્યારે કોઈપણ ધારાધોરણનો નિયમનો ભંગ કોઈપણ પ્લોટ પર થાય ત્યારે અમારે નોટિસ પણ આપવાની જરૂર રહેતી નથી, ઇમિડિયેટ એ પ્લોટ પાલિકા પરત લઈ શકતી હોય છે। ના, એમાંથી 28 જેટલા પ્લોટ છે જ્યાં ઈંટ પણ મુકાઈ નથી અને કદાચ કોઈ બાંધકામ પણ કરવામાં આવ્યું નથી। કેટલાક પ્લોટ એવા છે જેને રિન્યુ જ કરવામાં આવ્યા નથી, તો આ બધા પ્લોટને બાદ કરતાં થોડા જ ઘણા પ્લોટ એવા છે કે જેની અંદર યોગ્ય ધારાધોરણ યોગ્ય માત્રા કરતાં વધારે બાંધકામ કરવામાં આવ્યું છે, એ પ્લોટો જ પૈકીની આ વાત છે। બાકી બધા પ્લોટો તો એની પર કોઈ રિન્યુ પણ કરવામાં આવ્યા નથી અથવા તો એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી નથી, ત્યારે પાલિકાએ તમામે તમામ 46 પ્લોટ પરત લીધા છે। અમે ઘણા બધા પ્લોટોને આશરે 23-25 જેટલા પ્લોટોને જે તે સમયે નોટિસ આપેલી છે, યોગ્ય જવાબ ન મળતા અમે પ્લોટોને પરત લીધા છે। અમે સામૂહિક પ્રક્રિયામાં, સામૂહિક નિર્ણય પ્રક્રિયામાં માનનાર વ્યક્તિઓ છીએ અને એ જ મુતાબિક જ્યારે અમે પાર્ટીની સંકલન બેસશે, કયા નિયમોના આધારે હવે આપણે પ્લોટ વિશેની ચર્ચા કરી શકીએ અને એ બધી જ રજૂઆતો જ્યારે પક્ષના નિર્ણયમાં થશે ત્યારબાદ જ આગળનો નિર્ણય કરશે। આજે કોવિડ પછી પહેલી વાર ધારાસભ્યશ્રીઓની અહીંયા સંકલનની બેઠક મળેલ હતી અને વિવિધ ધારાસભ્યશ્રી તરફથી વિવિધ પ્રકારના કામોની રજૂઆતો કરવામાં આવી છે। જો 46 પ્લોટ્સની જો બાબત છે, અત્યારે કોર્પોરેશને બધા જ પ્લોટ્સ પરત લઈ લીધા છે અને આ સંદર્ભે જો રજૂઆત આવી છે એ માટે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને અહીંયા પદાધિકારીશ્રીઓ સાથે પણ ચર્ચા કરીને આગળની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતની લેન્ડ ડિસ્પોઝલ પોલિસી છે અને આ પોલિસી અંતર્ગત જો પણ નીતિ નિયમો છે એને ધ્યાને લઈને એક સર્વગ્રાહી નીતિ કોર્પોરેશનની થવી જોઈએ અને આ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો પણ કોર્પોરેશન હસ્તકના પ્લોટ હોય છે એમના માટેની ગુજરાત સરકારની ખૂબ જ સ્પષ્ટ નીતિ છે, લેન્ડ ડિસ્પોઝલ પોલિસી, અને આ લેન્ડ ડિસ્પોઝલ પોલિસી અંતર્ગત આ તમામ પ્રકારના પ્લોટ માટેની કાર્યવાહી કરવાની હોય છે।
कॉर्पोरेशन ने लैंड डिस्पोजल पॉलिसी अंतर्गत एक सर्वग्राही नीति बनावानी होय छे अने आ नीति मुजब कार्यवाही करवानी थाय छे। जो पण एमना तरफथी डॉक्यूमेंट्स वगैरह रजू करवामां आवशे या आव्या छे एमनी चकासणी करीने अने नीति नियम मुजब आगळनी कार्यवाही हाथ धरवामां आवशे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।